શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન ધોરણ નવ સાયન્સ અને ટેકનોલોજી સબ્જેક્ટ ચેપ્ટર સેકન્ડ ઇઝ મેટર એરાઉન્ડ પ્યોર પાર્ટ ટુ મિત્રો આપણે આ પ્રકરણમાં અત્યાર સુધી જે દ્રાવણોના વિશે વાત કરી અને ત્યાર છેલ્લે આપણે જોયું હતું કે દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની બે રીત આપણે અભ્યાસ કર્યો હતો એક દ્રાવણની સાંદ્રતા વજન વજનથી ટકાવારી સ્વરૂપે અને દ્રાવણની વજન કદથી ટકાવારી સ્વરૂપે દર્શાવવામાં આવે છે તો અહીંયા આગળ આપણને એક ઉદાહરણ આપ્યું છે અને તે દ્રાવણની સાંદ્રતા આપણે શોધવાની છે પણ વજન વજનથી ટકાવારીના સંદર્ભમાં એટલે આપણે જો સૂત્ર જોઈએ તો શું થશે દ્રાવ્યનું વજન અને એના છેદમાં દ્રાવણનું વજન લેવું પડશે તો અહીંયા દ્રાવ્યનું વજન જે છે તે પાણીમાં ચાલીસ ગ્રામ ક્ષાર ધરાવે છે તેવું કહ્યું એટલે દ્રાવ્યનું વજન ચાલીસ ગ્રામ થયું પણ હવે દ્રાવણનું વજન કેટલું થયું તો દ્રાવણ જે છે તે પાણી અને ક્ષાર આ બંને ભેગા થઈને બનેલું છે આથી દ્રાવણનું વજન ત્રણસો વીસ અને પ્લસ ચાલીસ આ બંનેનો સરવાળો કરવો પડે એટલે જુઓ મિત્રો આગળ દ્રાવણનું વજન અહીંયા શોધ્યું છે કે દ્રાવ્યનું વજન પ્લસ દ્રાવકનું વજન એટલે પાણીનું વજન અને પ્લસ ક્ષારનું વજન એટલે ત્રણસો ને સાહીઠ ગ્રામ આ દ્રાવણનું વજન થયું એટલે હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ કે દ્રાવણની વજન વજનથી ટકાવારી તો દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા હંડ્રેડ એટલે ચાલીસના છેદમાં ત્રણસો સાહીઠ ગુણ્યા હંડ્રેડ હવે ગુણાકાર અને ભાગાકાર કરી અને સાદુ રૂપ મિત્રો તમે આપી શકો છો બરોબર છે તો એક પોઈન્ટ અગિયાર ટકા થાય એટલે અહીંયા એકમ લખવાનો નથી કારણ કે વજનના છેદમાં વજન છે એટલે એકમ આવશે નહીં ત્યાર પછી આગળ આપણને દ્રાવણના પ્રકાર વિશે થયો કે દ્રાવક જે છે એની અંદર દ્રાવ્ય કણો ઓગળેલા હોય સમાંગ મિશ્રણ થયું હવે જો વિષમાંગ પ્રણાલી હોય એટલે કે દ્રાવણ એવી રીતનું તૈયાર થયું કે જેમાં ઘન કણો આ પ્રવાહીની અંદર વિખેરણ પામેલા હોય તો તેને નિલંબન કહે છે એટલે એક વિષમાંગ મિશ્રણ છે અને દ્રાવ્યના કણો એ ઓગળતા નથી પરંતુ તે માધ્યમમાં નિલંબિત રહે તરતા રહે છે એટલે આ કણો એટલા મોટા હોય કે તે આપણે નરી આંખે જોઈ શકાય છે એટલે હમણાં આપણે પાણીની અંદર જો રેત નાખી અને જે મિશ્રણ તૈયાર કર્યું તો તે નિલંબિત મિશ્રણ થયું વિષમાંગ પ્રણાલી છે એના કણો જે છે દ્રાવ્યના કણો એટલા મોટા હોય કે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ એટલે આથી આપણને આગળ નિલંબનના ગુણધર્મો આપ્યા છે એક તો નિલંબન એ વિષમાંગ મિશ્રણ છે ત્યાર પછી બીજું આપણે કહ્યું કે નિલંબન ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે એટલે કણોનો વ્યાસ મોટો હોય છે ત્યાર પછી નિલંબિત કણો તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું પ્રકીરણન કરે છે કારણ કે ઉદાહરણ તરીકે જોવું હોય તો પાણીની અંદર જો બેરિયમ સલ્ફેટ લઈને ઓગાડવામાં આવે તો બેરિયમ સલ્ફેટના કણો પાણીમાં તરતા રહે છે નિલંબિત હોય છે એટલે અદ્રાવ્ય સ્વરૂપે તરતા દેખાય છે એટલે આ આપણને નિલંબિત દ્રાવણ મળ્યું કહેવાય એ જ રીતે ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ બનાવીએ એ પણ નિલંબિત દ્રાવણનું ઉદાહરણ છે અને આ દ્રાવણો હોય તો એમાં નિલંબિત કણો એટલા મોટા હોય કે નરી આંખે જોઈ શકાય છે તેમાંથી પસાર થતાં પ્રકાશના કિરણોનું પ્રકિરણન પણ કરે છે અને આ નિલંબિત કણોને એટલે કે આવું જે દ્રાવણ તૈયાર થયું એ દ્રાવણને જો કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો દ્રાવ્યના કણો પાત્રના તળિયે બેસી જાય છે એટલે જો બેરિયમ સલ્ફેટનું દ્રાવણ આપણે બનાવવા પ્રયત્ન કર્યો હોય અને એને થોડોક સમય રાખી દઈએ તો બેરિયમ સલ્ફેટના કણો ધીમે ધીમે નીચે બેસવા માટે પ્રયત્ન કરે એટલે આમ નિલંબન જે છે તે અસ્થાયી છે આગળ આપણે જોયું તો દ્રાવણ તે સ્થાયી હતું અને આથી આ નિલંબિત કણોને આપણે મિશ્રણમાંથી ગારણ દ્વારા અલગ કરી શકીએ છીએ અને જ્યારે નિલંબિત કણો દ્રાવણ તૈયાર કરેલું હોય એને વ્યવસ્થિત હલાવ્યું હોય ત્યારે એમાંથી પ્રકાશના કિરણોનું પ્રકિરણન થાય એટલે તેનો માર્ગ જોઈ શકાય છે એટલે પ્રકાશનો માર્ગ પણ જ્યારે નિલંબિત કણો એ પાત્રના તળિયે બેસી જાય ત્યાર પછી તે દ્રાવણમાં પ્રકાશના કિરણોનું પ્રકિરણ થઈ શકે છે બીજો પ્રકાર છે દ્રાવણનો એટલે કલીલ દ્રાવણ તો બે દ્રાવણના પ્રકાર આપણે જોયા એક દ્રાવણ જેને સાચું દ્રાવણ કહીએ કે જેની અંદર દ્રાવ્યના કણો એટલા સૂક્ષ્મ હોય કે આપણે તે દ્રાવ્યના કણો જોઈ શકતા નથી તે પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરતા નથી બીજું નિલંબિત દ્રાવણ જોયું કે જેમાં દ્રાવ્યના કણો એ વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે એટલે કે તે કણો અદ્રાવ્ય સ્વરૂપે તરતા દેખાય છે અને તે કણો એટલા મોટા હોય છે કે નરી આંખે જોઈ શકાય છે એટલે આ દ્રાવ્યના કણોનો કદ એકમાં ખૂબ નાનું અને એકમાં એટલું મોટું કે નરી આંખે જોઈ શકાય હવે દ્રાવ્યના કણોનું કદ આ બંને પ્રકારના દ્રાવણની વચ્ચે હોય ત્યારે જે દ્રાવણ તૈયાર થાય તે એટલે કલીલ દ્રાવણ એટલે કલીલના કણો જે છે તે સમગ્ર દ્રાવણમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે આથી નિલંબિત કણો કરતાં આ કલીલ કણોનું કદ નાનું હોય છે એટલે આપણને મિશ્રણ સમાંગ દેખાય છે પણ ખરેખર વાસ્તવમાં એ વિષમાંગ મિશ્રણ છે દાખલા તરીકે દૂધ એટલે કલીલ કણોનું કદ નાનું છે એટલે એને નરી આંખે જોઈ શકતા નથી પણ તે પ્રકિર્ણન કરી શકે છે પ્રકાશના કિરણોનું પ્રકિર્ણન કરે છે એટલે આમ કલીલ દ્રાવણ જે છે તેમાં કેટલાક નિલંબિત દ્રાવણના ગુણધર્મો છે તો કેટલાક સાચા દ્રાવણના પણ ગુણધર્મો છે હવે જયારે આ પ્રકિર્ણનની વાત આવી તો પ્રકાશના કિરણ પૂંજના આ પ્રકારના પ્રકિર્ણનને ટિન્ડલ અસર કહે છે કોને શોધી તો કે ટિંડલ નામના વૈજ્ઞાનિકે જો મિત્રો નીચે આપણને એક ઉદાહરણ આપ્યું છે અહીંયા બે પાત્ર છે તો એક પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે અને બીજા પાત્રમાં પાણી અને દૂધનું મિશ્રણ બનાવ્યું છે હવે ટોર્ચ વડે અહીંયા પ્રકાશ ફેંકવામાં આવે છે તો જો આની અંદર તમે પ્રકાશના કિરણોનો માર્ગ જોઈ શકતા નથી એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ એ સાચું દ્રાવણ છે અહીંયા આપણે માત્ર દ્રાવણ શબ્દ આપ્યો છે જ્યારે અહીંયા બીજું જે પ્રકારનું એમાં નિલંબિત દ્રાવણ નથી કારણ કે દ્રાવ્યના કણો આપણે નરી આંખે જોઈ શકતા નથી પણ પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરી શકે છે એટલે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન બને છે એટલે આ પાણી અને દૂધનું મિશ્રણ ટિંડલ અસર દર્શાવે તો ક્યાં ક્યાં ટિંડલ અસર જોવા મળે તો બીજું એક ઉદાહરણ અહીં આપ્યું કે જ્યારે સૂર્ય કે પ્રકાશનું કિરણપુંજ નાના છિદ્ર મારફતે અંધારાના ઓરડામાં પ્રવેશે ત્યારે પણ ટિંડલ અસર જોવા મળે છે અંધારા ઓરડાની અંદર મિત્રો બારીમાંથી પ્રકાશનું કિરણપુંજ આવતું હોય તો તમને તે પ્રકાશનો માર્ગ જોઈ શકો છો એ રીતે હવામાં ધૂળ અને ધુમાડાના કણોને કારણે પણ પ્રકાશના કિરણનું પ્રકિરણ થાય છે જ્યારે ચોમાસું ચાલતું હોય ત્યારે વાહનની આગળની હેડલાઇટ ચાલુ કરીએ ને ત્યારે પણ જે પ્રકાશના કિરણનો આખો જે લિસોટો દેખાય છે એ પણ આ એક ટિન્ડલ અસરનું ઉદાહરણ ગણી શકાય મિત્રો તો આમ કલીલ દ્રાવણના આપણને આગળ ઉદાહરણ આપે છે તો એક ઉદાહરણ બીજું ઉદાહરણ આપ્યું ટિંડલ અસરનું કે ગાઢ જંગલોના છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય ત્યારે ટિંડલ અસર જોઈ શકાય છે જો આ રીતે પ્રકાશના કિરણોનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ હવે કલીલના ગુણધર્મો તો કલીલ એ વિષમાંગ મિશ્રણ છે આપણને અલગ દેખાય નહીં કણો પણ છતાં તે વિષમાંગ મિશ્રણ છે પછી કલીલના કણ અતિ સૂક્ષ્મ હોવાને લીધે નરી આંખે જોવા મુશ્કેલ છે અને સાથે સાથે સાચા જે દ્રાવણ છે એના કરતાં તો મોટા હોય છે કલીલ કણ કે જેથી તે પ્રકાશનું પ્રકિર્ણન કરી શકે છે કલીલને કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકીએ તો તે કણો પાત્રના તળિયે બેસી જતા નથી એટલે આમ તમે જોશો તો અહીંયા જે ગુણધર્મો છે એ સાચા દ્રાવણ અને નિર્લંબિત દ્રાવણ બંનેના ગુણધર્મો આની અંદર કેટલા કેટલાક આવે છે એટલે આમ આપણને કલીલ આગળનો એક મુદ્દો કે કલીલ કણોને તેના મિશ્રણમાંથી ગારણ ક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી તેમને અલગ કરવા માટે એક પદ્ધતિ વપરાય છે તેને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કહે છે એટલે આમ કલીલ દ્રાવણ હોય તો એમાં બે શબ્દ આવે એક વિક્ષેપિત કલા અને બીજું વિક્ષેપણ માધ્યમ તો આપણે જે દ્રાવણ તૈયાર થાય એ દ્રાવણની અંદર દ્રાવ્ય જેવો જે ઘટક હોય દ્રાવ્ય જેવો જે ઘટક હોય એને આપણે વિક્ષેપિત કલા કહીએ છીએ અને જેની અંદર આ ઘટક કણો તરતા હોય છે તેને આપણે વિક્ષેપણ માધ્યમ કહેવામાં આવે છે એટલે આમ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ ને આધારે કલીલના કેટલાક પ્રકારો આપણને અહીં આપ્યા છે કલીલના કેટલાક ઉદાહરણો દાખલા તરીકે આ ધુમ્મસ વાદળ ઝાકળ એ કલીલ કહેવાય તો ધુમ્મસ વાદળ અને ઝાકળ એટલે ખરેખર શું છે પ્રવાહી પાણીના બુંદ છે ને તો એ વિક્ષેપિત કલા થઈ કહેવાય ક્ષમા હોય હવામાં વાતાવરણ હોય એટલે વિક્ષેપણ માધ્યમ એ વાયુ છે એટલે ધુમ્મસ વાદળ અને ઝાકળ એ એરોસોલ પ્રકારનું કલીલ છે જ્યારે વાયુમાં પ્રવાહી તરતા હોય ત્યારે એને આપણે એરોસોલ કહેવાય તો એ જ રીતે ધુમાડો અને વાહનો એ પણ વાયુમાં તરતા હોય છે એટલે પણ એરોસોલ છે પણ ધુમાડો જે છે એ શું છે કાર્બનના કણો છે હવામાં કાર્બનના કણો તરતા હોય એટલે ધુમાડો તો એમાં વિક્ષેપિત કલા એ ઘન થયું શેવિંગ ક્રીમ એ તો ફીણ કહેવાય એક પ્રકારનું ક્યારે ફીણ તૈયાર થાય છે પ્રવાહીની અંદર જ્યારે વાયુ ભરાય ત્યારે એટલે વિક્ષેપિત કલા વાયુ છે અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહી છે તો આ મિત્રો આપણને જે કોઠામાં કલીલના ઉદાહરણ આપ્યા છે તે આપણે કેટલાક યાદ રાખવા પડે કદાચ કોઈ પ્રશ્ન હોય તો તમને સમજાવું એક મિત્રો સમાંગ મિશ્રણ અને વિષમાંગ ની પણ વાત કરી સોલ દ્રાવણ અને નિલંબન કણો એકબીજાથી કઈ રીતે અલગ પડે છે તો નિલંબન જે છે ને એમાં દ્રાવ્ય કણોનો વ્યાસ સૌથી વધારે હોય અને દ્રાવણ જે છે એના કણોનો વ્યાસ સૌથી ઓછો હોય અને જ્યારે આ સોલ કલીલ છે એના દ્રાવ્ય કણોનો વ્યાસ આ દ્રાવણના અને નિલંબન કણોના વ્યાસની વચ્ચે હોય જો નિલંબન જે છે તે અસ્થાયી છે જ્યારે સોલ અને દ્રાવણ બંને સ્થાયી છે તો પ્રકાશના કિરણ કિરણના પ્રકિરણની વાત કરીએ તો દ્રાવણ પ્રકાશના કિરણનું પ્રકિરણ કરે નહીં અને જ્યારે સોલ અને નિલંબન બંને પ્રકાશના કિરણોનું પ્રકિરણ કરે ગારણની ક્રિયાથી તેમને અલગ કરી શકાય કોને નિલંબનને નિલંબન જે છે એ ગારણથી તેમને અલગ કરી શકીએ છીએ જ્યારે દ્રાવણ અને સોળને આપણે ગારણપત્રથી અલગ કરી શકતા નથી મિશ્રણના ઘટકોનું અલગીકરણ ત્યાર પછીની વાત જે છે બુકમાં જોઈએ મિત્રો કંઈ રહી નથી મિશ્રણના ઘટકોનું અલગીકરણ જ આવે છે કઈ રીતે આપણે અલગીકરણ કરી શકીએ તો આગળ આપણે જો એવું સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ જો વિષમાંગ મિશ્રણ હોય એટલે કે એના ઘટકણો ભૌતિક સ્તરે અલગ હોય તો આપણે કેટલીક સામાન્ય પદ્ધતિથી પણ ભૌતિક પદ્ધતિથી પણ અલગ કરી શકીએ કે હાથથી વીણવું ચાળવું ગરણીથી ગાળવું આથી આપણે અલગીકરણ કરી શકીએ છીએ એટલે એવું કહેવાય કે મિશ્રણમાંના ઘટકો જે છે તેમને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે અલગીકરણ એટલે શું એવો પ્રશ્ન કદાચ પૂછે તેવું લખી શકીએ કે મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની પદ્ધતિને અલગીકરણ કહે છે અને આ જુદી જુદી પદ્ધતિઓનો અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ છીએ કેટલાક ઉદાહરણ આપ્યા છે એક પ્રવૃત્તિ સ્વરૂપે આપ્યું છે કે ઇંક જે છે એ ઇંકમાંથી રંગીન ઘટક કેવી રીતે મેળવી શકાય તો અહીંયા એક બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ હવે આ ઉદાહરણમાં આપણને શું કહ્યું છે કે વોચ ગ્લાસમાં પાણી ઇન્ક જે છે તે લેવાની વાત કરી છે જો લખ્યું હશે એક બીકરમાં અડધે સુધી પાણી ભરો આ બીકરની ઉપર વોચ ગ્લાસ મૂકવાનો છે અને વોચ ગ્લાસમાં સાઈડના થોડા ટીપાલું અને હવે બીકરને ગરમ કરો તો શું થશે વોચગ્લાસમાંથી આ જે ઇન્ક લીધી છે એમાંથી કેટલાક ઘટકોનું ગરમીને કારણે વાયુમાં રૂપાંતરિત થતું જોવા મળશે એટલે બાષ્પીભવન થાય છે તો બાષ્પશીલ દ્રવ્યો જે છે તે અલગ થઈ જશે એટલે આમ આપણે એવું કીધું છે બાષ્પીભવન દ્વારા મિશ્રણના બાષ્પશીલ ઘટકને અબાષ્પશીલ ઘટક એટલે કે રંગકથી અલગ કરી શકીએ છીએ ધીમે ધીમે પાણી જે છે એ પાણી જતું રહેશે મિત્રો અને રંગક પડ્યો રહેશે એ જ રીતે બીજું દૂધમાંથી મલાઈને કેવી રીતે અલગ કરી શકીએ તો એના માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વાપરવામાં આવે છે ક્યારે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વાપરવામાં આવે તો કેટલીકવાર પ્રવાહીમાં રહેલા ઘનકણો અતિ સૂક્ષ્મ હોવાને કારણે ગારણપત્રમાંથી પણ સહેલાઈથી પસાર થઈ જાય છે આનાથી ગારણ પદ્ધતિનો ઉપયોગ કરી તેઓનું અલગીકરણ શક્ય બનતું નથી અને ત્યારે આવા મિશ્રણને સેન્ટ્રિફ્યુગેશન પદ્ધતિ વડે અલગ કરી શકાય છે જ્યારે સેન્ટ્રીફ્યુગેશન એક ચોક્કસ પ્રકારનું યંત્ર આવે છે તો એને ઝડપથી ગોળ ફેરવીએ ત્યારે ભારે કણો કેન્દ્ર તરફ બેસી જાય છે અને હલકા કણો ઉપરની તરફ રહે છે આ તેનો સિદ્ધાંત છે એટલે એવો પ્રશ્ન પણ પૂછાય કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત જણાવો તો એવા કણોનું મિશ્રણ હોય કે ભારે કણો અને હલકા કણો આ બંને પ્રકારના હોય એટલે કે ભારે અને હલકા કણો મિશ્રણ ને જ્યારે એ સેન્ટ્રીફ્યુગેશન સેન્ટ્રીફ્યુઝિંગ યંત્રમાં મૂકી અને ઝડપથી ગોળ ગોળ ગુમાવીએ ત્યારે ભારે કણો કેન્દ્ર તરફ નીચે બેસી જાય છે અને હલકા કણો ઉપરની તરફ રહે છે આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો સિદ્ધાંત છે ક્યારે તેનો ઉપયોગ કરવામાં આવે તો આગળ વાંચ્યું તે પ્રમાણે કે જ્યારે પ્રવાહીમાં રહેલા ઘણ કણો અતિ સૂક્ષ્મ હોય અને ત્યારે તે ગારણ પત્રમાંથી પણ પસાર થઈ જાય છે આથી ગારણ પદ્ધતિની મદદથી તેમનું અલગીકરણ કરવું શક્ય બનતું નથી અને આવા કણોનું અલગીકરણ કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ વપરાય છે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો તો એક રુધિર અને મૂત્રની ચકાસણી કરવા માટે પ્રયોગશાળાની અંદર એટલે નિદાત્મક પ્રયોગશાળા એટલે લેબોરેટરીની અંદર આપણે જે લેબોરેટરીની અંદર બ્લડ અને પેશાબની ચકાસણી કરાય છે તેમાં સેન્ટ્રિફિકેશન પદ્ધતિનો પણ પહેલાં ઉપયોગ થતો હતો અને ડેરીઓ અને ઘરોમાં પણ મલાઈથી માકાને અલગ કરવા માટે થાય છે તો મિત્રો અત્યારે હાલ તો ઇલેક્ટ્રોનિક્સ સાધનો આવ્યા છે પણ બહુ જ પહેલાં ડેરીમાં જે દૂધ ભરવામાં આવે છે તે દૂધમાં કેટલા ફેટ છે ફેટ એટલે ચરબી ચરબીના કણો હોય દૂધ તો કેટલું પ્રમાણ છે તે નક્કી કરવા માટે સેન્ટ્રિફિગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો તે ડેરીમાં પહેલાં એવું એક યંત્ર રાખવામાં આવતું હતું તો આ રીતે ડેરીમાં અને ઘરમાં મલાઈમાંથી માખણને અલગ કરવા માટે પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય વોશિંગ કપડાની અંદર જે કપડાં ધોયેલા હોય અને મશીનની અંદર જ રાખી અને મશીન ચાલુ રાખીને આપણે કપડાંને સુકવીએ છીએ તો તેની અંદર પણ આ સેન્ટ્રીફ્યુગેશન સિદ્ધાંતનો ઉપયોગ થાય છે તો આ રીતે આગળ બીજું એક વાત આપી છે અલગીકરણ માટે કે એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા બે પ્રવાહીઓના મિશ્રણને કેવી રીતે અલગ કરી શકીએ બે પ્રવાહીઓનું મિશ્રણ છે પણ તે એકબીજામાં અલગ થતા નથી તો અલગીકરણ ગરણી વડે તેમને અલગ કરી શકીએ એને ભિન્નકારી ગરણી કહેવાય મતલબ જો નીચે આકૃતિમાં આપ્યું હશે આ ભિન્ન કારણી ગરણી છે ઉપરથી આપણે જે બે પ્રવાહીનું મિશ્રણ છે તે ઘટકોને અલગ કરવા હોય તો તે મિશ્રણને પહેલાં આની અંદર ભરવામાં આવે અને થોડોક સમય સુધી એમને સ્થિર થવા દેવામાં આવે એટલે કોઈ સ્ટેન્ડ ઉપર આ ભિન્નકારી ગરણીને રાખી મૂકો થોડાક સમય સુધી તો આ ઘનતા અલગ હોય છે બે પ્રવાહીઓ જે છે તેમની ઘનતા અલગ હોવાને કારણે તે બંને પ્રવાહીઓ અલગ અલગ સ્તરમાં વહેંચાઈ જાય જો અહીંયા પાણી અને કેરોસીનનું મિશ્રણ છે એટલે પાણી નીચે રહે કેરોસીન ઉપર રહે અને હવે આ સ્ટોપ વોચ છે તે ચાલુ કરો તો આ નીચેના નળ દ્વારા ધીમે ધીમે આ પાણીનો ભાગ જે છે બહાર આવતો જશે અહીંયા થોડી કાળજી રાખતા જાઓ તો જેટલું પા મોટા ભાગના બધું જ પાણી આવી જાય એટલે આ કેરોસીનનો ભાગ જે છે તે અહીં આવે એટલે સ્ટોપ બંધ કરી દો તો આ રીતે પાણી અને કેરોસીનને અલગ કરી શકીએ એટલે જ્યારે એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીઓ હોય મિશ્રણમાં તો તેમનું અલગીકરણ આપણે આ ભિન્નકારી ગરણી વડે કરી શકીએ તો એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તો તેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા માટે અને બીજું લોખંડની કાચી ધાતુમાંથી લોખંડનું નિષ્કર્ષણ કરવા માટે જ્યારે મિત્રો લોખંડનું નિષ્કર્ષણ કરવાનું હોય લોખંડની કાચી ધાતુમાંથી લોખંડને મેળવવાનું લોખંડની કાચી ધાતુનું નામ હિમેટાઇટ છે એમાંથી જ્યારે લોખંડ મેળવવાનું હોય ત્યારે એ આખી પ્રક્રિયા જ્યારે કરવામાં આવે ત્યારે એક ભઠ્ઠીની અંદર એ લખ્યું છે ને લોખંડની ભઠ્ઠીના તળિયે એટલે ભઠ્ઠીની અંદર ધારો કે આ ભઠ્ઠી છે એને વાત ભઠ્ઠી કહેવાય એની અત્યારે એક્ઝેક્ટ આકૃતિની વાત નથી કરતા અહીંયા આપણે સિદ્ધાંત સમજીએ છીએ ધોરણ દસમાં તમે વાત ભઠ્ઠી વિશે શીખશો તો જે લોખંડ જે છે તે લોખંડ નીચેના ભાગમાં હોય અને એક સ્લેગ એટલે કે અશુદ્ધિ રહેલી અન્ય અશુદ્ધિઓ જે છે તે અહીંયા ઉપરના ભાગમાં તે ઉપર તરતી હોય તો અહીંયા ભઠ્ઠીમાં એવી વ્યવસ્થા કરેલી હોય કે જેથી અહીંયા કોક હોય બાજુમાં કે જેથી આ સ્લેગ જે છે તે સ્લેગને આપણે અલગ કરી શકીએ એટલે પીગળેલ લોખંડ ભઠ્ઠીના તળિયે જ રહી જાય એટલે અશુદ્ધિ ધીમે 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 આપણે દૂર કરી શકીએ છીએ તો અહીંયા બંનેની ઘનતાલ એટલે આમ ભિન્નકારી ગરણીનો સિદ્ધાંત કયો તો એકબીજામાં મિશ્ર ન થઈ શકે તેવા પ્રવાહીઓનું તેમની ઘનતાના આધારે અલગ અલગ સ્તરોમાં અલગીકરણ કરવું એ ભિન્નકારી ગરણીનો સિદ્ધાંત છે તો આગળ આપણને બીજો એક સરસ પ્રશ્ન આપ્યો છે કે મીઠું અને એમોનિયમ ક્લોરાઈડ આ બંનેનું મિશ્રણ હોય તો તેમનું અલગીકરણ કેવી રીતે કરી શકીએ તો અહીંયા ઉર્ધ્વપાતન પ્રક્રિયાનો ઉપયોગ કરી શકાય એમોનિયમ ક્લોરાઇડ આપણને ખબર છે ને ઉર્ધ્વપાતીત પદાર્થ છે એટલે બાષ્પશીલ ઘટક છે આગળના પાઠમાં આવેલું હતું તો એક આ ચાઈના ડિશની અંદર આ મિશ્રણ લઈએ અને પછી આકૃતિ દર્શાવ્યા પ્રમાણે એક ગરણી ઊંધી મૂકી રાખીએ અને ઉપરનું નાળચું રૂના પૂમળાથી બંધ કરીએ અને હવે ગરમ કરીએ તો ઉર્ધ્વપાતિત પદાર્થ જે છે તે ગરમ થતાં સીધો જ બાષ્પમાં રૂપાંતર થાય અને અહીંયા આ જગ્યાએ ઘનિકૃત એમોનિયમ ક્લોરાઇડ લખ્યું જો એટલે આમ આપણે જ્યારે એક બાષ્પશીલ ઘટક હોય અને એક અબાષ્પશીલ ઘટક હોય તો તેમને દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કયા કયા બાષ્પશીલ ઘટકો છે એટલે જેને ઉર્ધ્વપાતન પામી શકે તેવા પદાર્થો એમોનિયમ ક્લોરાઇડ કપૂર નેપથેલિન અને એન્થ્રેસિન આ ઉર્ધ્વપાતન પામે તેવા પદાર્થ તો આમ અલગીકરણ માટેની કેટલીક જુદી જુદી પદ્ધતિઓ આપણે જોઈએ એક તો સામાન્ય પદ્ધતિ જે છે હાથથી ચૂંટવું ગાળવું ત્યાર પછી એક સેન્ટ્રિફિકેશન પદ્ધતિ જોઈ બાષ્પીભવન પદ્ધતિ જોઈ તો અન્ય પદ્ધતિ હશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું